નમસ્કાર મિત્રો, હું શ્રીજી કોમ્પ્યુટર બાયડથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે બ્રધર કંપનીના જે લેઝર પ્રિન્ટર છે, ડુપ્લેક્સ પ્રિન્ટર, જેમાં ઘણા બધા શિક્ષકો અથવા તો ઘણા બધા વેપારી મિત્રો અથવા તો ગ્રાહકોના એવા પ્રશ્નો હોય છે કે આ પ્રિન્ટરની અંદર કેવી રીતે કાર્ટ્રિજ કાઢવી, અથવા તો આની અંદર આગળ પાછળ કોપી કાઢવી હોય તો કેવી રીતે કાઢવી, અથવા તો આઈડી કોપી કાઢવી હોય તો કેવી રીતે કાઢવી, તો એ બધા પ્રશ્નો નો જવાબ આપવા માટે એક આ વિડીયો અમે બનાવેલ છે, તો આપ ધ્યાનથી જોઈ લેશો. આવ્યો સ્કેનર યુનિટ છે પ્રિન્ટરની અંદર. કાર્ટ્રિજ, જ્યારે કાર્ટ્રિજ પૂરી થઈ ગઈ હોય અને કાર્ટ્રિજ નાખવાની હોય તો પ્રિન્ટરની અંદર આવી રીતે આગળનું આ ઢાંકડું છે એ દબાવી અને ધીમે ધીમે ખેંચીએ અને આવી રીતે હાથ નાખી કાર્ટ્રિજ કાઢી શકાય. આ કાર્ટ્રિજ લઈ અને રિફિલિંગ કરવા માટે આપ શ્રીજી કોમ્પ્યુટર આવી શકો છો. અહીંથી રિફિલિંગ થઈ જતું હોય છે, બરાબર. હાલ આપણે આ મશીન પરથી આ જે મોડલમાં ટુ ઇન વન આઈડી કોપીનું જે આ ફંક્શન છે તે જોવું છે. આપણી પાસે એક આ એક ઇલેક્શન કાર્ડ છે કે જેમાં આગળ પાછળનો જે ભાગ છે એ બંને એક જ પેજમાં આવી જાય એવી રીતે સેટ કરવું છે. તો તેના માટે મેં ટુ ઇન વન આઈડી એકવાર મારું ઇલેક્શન કાર્ડની એક સાઈડનો ભાગ મૂકી દીધો હોય અંદર. મેં અહીં જ્યારે જે કેસમાં આપણે ઇલેક્શન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં જે ફોટો આવતો હોય, લાઈટ બંધ કરો નહીં કરો, ત્યારે આપણે ઓપ્શનમાં જઈને ઓપ્શનમાં જઈએ એટલે ક્વોલિટી આવે છે, ક્વોલિટી, બરાબર. ક્વોલિટીમાં ઓકે કર્યું મેં. ક્વોલિટીમાં ઓટો છે, ટેક્સ્ટ, ફોટો સિલેક્ટ કર્યું, ઓકે કરી દીધું. આવું ફોટો સિલેક્ટ કરવાથી આપણે જે પણ આધાર કાર્ડ યા ઇલેક્શન કાર્ડની પ્રિન્ટ ઝેરોક્સ કાઢીએ છીએ તો તેમાં ફોટો વ્યવસ્થિત દેખાશે. હવે મારે ટુ ઇન વન આઈડી કોપી કાઢવી છે તો ટુ ઇન વન આઈડી વાળું બટન દબાવ્યું મેં એકવાર. જેવું મેં પ્રેસ કર્યું એવું તરત જ પ્રેસ સ્ટાર્ટનું બટન લખેલું આવી ગયું, એટલે મેં સ્ટાર્ટ પર દબાવી દીધું. જેવું મેં સ્ટાર્ટ કર્યું એટલે સ્કેનિંગ થવાનું ચાલુ થઈ ગયું. સ્ક્રીન પર મેસેજ આવી ગયો, ટર્ન ઓવર ધેન પ્રેસ સ્ટાર્ટ. મતલબ આપણે જે આઈડી મૂકેલું છે તેને ગોર ફેરવાનું છે. પછી સ્ટાર્ટનું બટન દબાવવાનું કહે છે. હવે આપ જોઈ શકો છો આપણી પાસે એક ઝેરોક્સ આવી ગઈ છે જેમાં ઉપર ફ્રન્ટ પેજ, નીચે બેક સાઈડ બંને એક જ પેજમાં આપણે દેખાય છે. ઓકે, તેવી જ રીતે આપણે જો આગળ પાછળ કોપી કાઢવી હોય તો તેના માટે પણ ઓપ્શન છે. આપણી પાસે એક આ પેજ છે કે જેને આગળ પાછળ આપણે ઝેરોક્સ કાઢવા માગીએ છીએ, તો કેવી રીતે કાઢવી, સિમ્પલ. આવી રીતે પહેલાં મેં એક પેજ અંદર મૂકી દીધું છે, બંધ કરી દીધું. અહીં ટુ ઇન વન આઈડી કોપી એ બટન પર પ્રેસ કરતા એક અને બે વાર મેં પ્રેસ કર્યું. ટુ ઇન વન આઈડીનું કામ તો એ તો જોઈ લીધું આપણે, એટલે ટુ સાઇડેડવાળી કોપી જોવાની છે આપણે. તો ટુ સાઇડેડવાળું બટન એક અને બે વાર દબાવતા ટુ સાઇડેડ ઓપ્શન ચાલુ થઈ ગયું. પછી પહેલી જ વખત હું સ્ટાર્ટ દબાવીશ એટલે સિંગલ સાઇડ એકવાર સ્કેન થઈને એની કોપી નીકળવાની પ્રોસેસ થશે. એક સાઇડ સ્કેન થઈ ગયા પછી સ્ક્રીન પર મેસેજ આવે છે, નેક્સ્ટ પેજ છે કે નથી. તો આપણું નેક્સ્ટ પેજ પાછળની બાજુ છે એટલે યસ, યસ એટલે કે પ્લસવાળું બટન દબાવવાનું છે. તો પ્લસનું બટન મેં દબાવ્યું છે.
જેવું પ્લસ દબાવ્યું એટલે શું કહે છે કે હવે નેક્સ્ટ પેજ નાખી અને ઓકેનું પ્રેસ કરો, મતલબ પાછળ પેજ ફેરવી નાખો. અહીં પાછળ પેજ ફેરવી નાખ્યું છે અને મેં નેક્સ્ટ પેજ માટે પ્રેસ ઓકે કહે છે, તો આપણે ઓકે પ્રેસ કર્યું છે. જેવું ઓકે કર્યું એટલે પાછળની બાજુ પણ હવે સ્કેન થવાની ચાલુ થઈ ગઈ. હવે એક નવો ક્વેશ્ચન આવે છે કે નેક્સ્ટ પેજ યસ નો, મતલબ એ એમ પૂછે છે કે ભાઈ ઘણી વખત આપણે એવું થતું હોય કે ચોપડી હોય અને એની ઘણી બધી ઝેરોક્ષો કાઢવાની હોય તો યસ કરીને આગળ 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 જેટલા જવું આવે એટલે જઈ શકાય, પણ હાલ આપણે એવી જરૂરિયાત નથી. આપણે સિંગલ એક જ પેજ છે કે જેની આગળ પાછળ કોપી કાઢવી છે, તો આપણે એક તો પેજ કરી નાખ્યું એટલે હવે આગળ કરવી નથી, તો મેં નો કરી દીધું. નો માટે નીચેનું બટન દબાવ્યું મેં, નો બરાબર. જેવું મેં નો દબાવ્યું એટલે શું થાય છે જુઓ, પ્રિન્ટર એક કાગળ ખેંચ્યો છે કે જેની એક સાઈડ પ્રિન્ટ નીકળી ગઈ, કાગળ પાછો ખેંચી લીધો, એને રોટેટ કરી નાખ્યો અને બીજી સાઈડ પ્રિન્ટ નીકળી ગઈ. મતલબ આપણી જોડે જે કાગળ આવી ગયો એમાં એક સાઈડ આ પ્રિન્ટ નીકળી ગઈ છે આપણે જે જોઈ તી, અને બીજી બાજુ આ પ્રિન્ટ જે આપ જોઈ શકો છો, બરાબર. ઘણી વખત એવું થાય છે કે કોઈ વાર લાઇટ જતું રહે અથવા તો કાગળ વ્યવસ્થિત મૂકવામાં ના આવ્યું હોય તો કાગળ ફસાઈ જતું હોય છે, તો તેવા કેસીસમાં આપણે શું કરવું જોઈએ, તો સિમ્પલ છે. આ એક કવર ખોલી અને કાર્ટેજ કાઢી લો, કાર્ટેજ કાઢી લો, પ્રિન્ટરને પહેલાં ખાસ બંધ કરી દો, બરાબર. કાર્ટેજ કાઢી લીધી, પ્રિન્ટર બંધ કરી દીધું, પ્રિન્ટરને પાછળની સાઈડ ફેરવી નાખ્યું. પાછળની સાઈડ પણ એક ટ્રે છે, એક ટ્રે છે. અહીંથી આપણે જોઈએ તો જે કાગળ ફસાઈ ગયો હોય અહીંથી આપણે ખેંચીને કાઢી શકીએ, બરાબર.